एक दिवस हूँ मारा पति साथे बाजार मा गई हती, कारण के हूँ घना दिवस थी बाजार मा जवा मांगती हती, पर समय ज नहोतो मरतो, अने आजे रविवार हतो एटले नास्तो करीने अमे बन्ने बाजार मा गया। त्या एक दुकाने अमे उभा हता, त्या पाछळ थी कोई के मने बोलावी, मैं जेवू पाछळ जोयू तो एक साधु बाबा हता, ए मारी पासे भिक्षा मांगे ए पहला मैं तेने सोनी नोट पकड़ावी दीधी, तो ते बोल्या के बेटा मारे पैसा नथी जोता, आ पैसा तू राख। पर मने विचार आव्यो के आ एवा पहला साधु बाबा हशे के जे भिक्षा पाछी आपी देता हता, तेनी आ वात सांभळीने मने बहु अजीब लाग्यू। मैं तेने कीधु के केम शू थयो। शू मित्रो तमे आवाज वीडियो आगळ जोवा मांगो छो तो वीडियो ने लाइक અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો તે મારી સાડીનો પલ્લું પકડીને બોલવા લાગ્યા કે તું તો પેલી જ છે ને। તેના મોઢેથી આ સાંભળીને હું ચોંકી ગઈ। તેને મારા પગ પકડીને મને કીધું કે બેટા મને પૈસા નથી જોતા, અને તે આવું બોલીને પોતાની જાતને લાફા મારવા લાગ્યા। મેં ડરીને મારા પતિનો હાથ ખેંચ્યો અને કીધું સુરેશ ચાલો હવે ઘરે જઈએ। તેણે મને સમજાવવાની બહુ કોશિશ કરી કે ખરીદી કરવા આવી છે તો થોડી વાર બજાર મારે, પણ હું બહુ ડરી ગઈ હતી એટલે જઈને તરત હું કારમાં બેસી ગઈ અને શોપિંગ કર્યા વગર અમે ઘરે આવી ગયા હતા। પછીના દિવસે મને આ સાધુ બાબાના જ વિચાર આવતા હતા। ત્યાં અમારા ઘરની નોકરાણી એ આવીને મને કીધું કે મેડમ બહાર તમને કોઈ મળવા આવ્યું છે। મને થયું કોણ હશે, હું જેવી બહાર જોવા ગઈ તો દરવાજાની બહાર એ સાધુ બાબા ઉભા હતા। તેને મારા ઘરની બહાર જોઈને હું ચોંકી ગઈ હતી। મેં જલ્દી દરવાજો બંધ કરી દીધો અને અંદર આવતી રહી। હવે મને બહુ ડર લાગતો હતો અને ઘરે હું એકલી હતી। મને થયું કે આ સાધુ બાબા મારો પીછો કેમ કરતા હશે। પછી સાંજે જ્યારે મારા પતિ સુરેશ આવ્યા ત્યારે મેં તેને કાંઈ ના કીધું, કારણ કે તે બહુ થાકેલા હતા। પણ તે બાબા હવે રોજ મારા ઘરે પાસે આંટો મારવા આવતા હતા। ક્યારેક તો તે એવું પણ કહેતા હતા કે બાબાની વાત સાંભળી લો, પણ હું ક્યારે દરવાજો ખોલતી નહોતી અને મને નકરા એના જ વિચાર આવતા હતા। તેને મારી ઊંઘ હરામ કરી નાખી હતી। ઊંઘ પૂરી ન થવાથી મારી તબિયત ખરાબ થવા લાગી હતી। પછી આમ જ દિવસો વીતતા ગયા। મને હવે વિચાર આવતા હતા કે આ સાધુ બાબાને મારી સાથે કઈ વાત કરવા માંગતા હશે, એને હું ઓળખતી પણ ન હતી। પછી મારાથી રહેવાયું નહીં તો મેં મારા પતિ સુરેશને કહી દીધું કે તમને યાદ છે પહેલા સાધુ બાબા, તો તેને કીધું કે યા સાધુ બાબા, સુરેશ એ કીધું કે તને જે માર્કેટમાં મળ્યા હતા એ જ ને, તેનાથી શું ડરવાનું, એને તો ઘણો સમય થઈ ગયો છે। પછી મેં તેને કીધું કે તે બાવો રોજ આપણા ઘર પાસે આંટા મારે છે અને મને એવું કહે છે કે તે મારી સાથે કંઈક વાત કરવા માંગે છે। તો સુરેશ કહેવા લાગ્યો કે તે ઢોગી બાબાને તારી સાથે શું વાત કરવી હશે। પછી એકવાર મેં સાધુ બાબાને ઘરે બોલાવી લીધા, ત્યાં અચાનક મારી નજર તે સાધુ બાબાના કપડા ઉપર પડી। જેવું મેં તેના હાથ ઉપર જોયું તો મારા રૂવાડા ઊભા થઈ ગયા। આ ઘટના મારી સાથે કોલેજના સમયમાં બની હતી। મારા કોલેજના સમયમાં હું એક સીધી સાદી છોકરી હતી, મને સાચા ખોટાની ખબર ઓછી હતી, પણ ત્યારે મારે કોઈ સાથે કાંઈ લેવા દેવા ન હતું। હું મારી મોજ મસ્તીમાં કોલેજથી સીધી ઘરે આવી જતી હતી। ઘરે આવીને મારી મમ્મીને ઘરના કામોમાં મદદ કરતી, અમે બે બહેન હતી, તેમાં હું નાની હતી। મોટી બહેનની સગાઈ થઈ ગઈ હતી, થોડા સમયમાં તેના લગ્ન થવાના હતા। હું ભણવામાં આટલી સારી પણ ન હતી, પણ મારા માતા પિતા મને ભણાવવા માંગતા હતા એટલે હું મહેનત કરીને પાસ થઈ જતી હતી। એક દિવસ હું મારા મિત્રો સાથે કોલેજથી ઘરે આવતી હતી, ત્યાં રસ્તામાં એક છોકરો મને ઘૂરી રહ્યો હતો, પણ મેં તેની સામે ન જોયો। પછીના દિવસે એ છોકરો ત્યાં રસ્તામાં ઊભો હતો, પછી તે રોજ આવી રીતે મને જોતો રહેતો અને મને જોઈને મારી સામે હસતો રહેતો, પણ કાંઈ બોલતો ન હતો। તે જોવામાં તો સારો હતો,
પણ એક દિવસ મને પેટમાં દુખતું હતું તો હું કોલેજથી જલ્દી છૂટીને ઘરે ચાલીને આવતી હતી તો તે છોકરો તે રસ્તામાં જ ઊભો હતો એ મને એકલી જોઈને એને મને કીધું કે હું તને બહુ પ્રેમ કરું છું રીના આ સાંભળીને હું ચોંકી ગઈ તેને મારું નામ કેવી રીતે ખબર મેં તેને પૂછ્યું કે તને મારું નામ કેવી રીતે ખબર છે તો તેને કીધું કે નામ જાણવું એ કઈ અઘરું નથી હું તારા ઘરનું સરનામું પણ જાણું છું આ સાંભળીને હું ચોંકી ગઈ મેં તેને કીધું કે તારે શું જોવે છે તો તે મને કહેવા લાગ્યો કે મને તો તું જોવે છે આ સાંભળીને મને ગુસ્સો આવ્યો તો હું તેને જવાબ દીધા વગર જ ત્યાંથી જવા લાગી કારણ કે મને ડર હતો કે મને કોઈ જોઈ ન જાય હું સીધી ઘરે આવતી રહી મને હવે તે છોકરાના જ વિચાર આવતા હતા તેનું નામ રાકેશ હતું હવે તેના વિશે વિચારીને મારું દિલ ધડકવા લાગ્યું હતું પછી તે રોજ આવી રીતે રસ્તામાં મને જોતો રહેતો હતો અને મને સ્માઈલ આપતો રહેતો હું તેને જોઈને શરમાઈ જતી થોડા સમય પછી તે મને પત્ર પણ આપવા લાગ્યો હું ઘરે આવીને તેના પ્રેમપત્ર વાંચતી અને તેને સંતાડી દેતી હું પણ તેના પત્રના જવાબ આપવા લાગી હતી મને પણ હવે તે છોકરો ગમવા લાગ્યો અમે બંને હવે પત્રથી જ વાતો કરતા હતા તેને મને કીધું કે હવે આપણે ક્યારે મળશું તો મેં તેને કીધું કે મળવાનું તો શક્ય નથી તો તે મને કહેવા લાગ્યો કે તું કોલેજના સમયે મારી સાથે આવજે પછી હું તને ઘરે મૂકી જઈશ એટલે હું તેની વાત માની ગઈ હતી પછી તે મને તેની બાઇકમાં બેસાડીને એક બગીચામાં લઈ ગયો ત્યાં તે મને કહેવા લાગ્યો કે હું તારા વિના હવે નહીં જીવી શકું હું હંમેશા તારો સાથ આપીશ આવા ઘણા બધા વાયદા તે કરવા લાગ્યો મેં ક્યારે વિચાર્યું પણ ન હતું કે આવી રીતે કોઈ છોકરો મારી જિંદગીમાં આવશે અને મને આટલો બધો પ્રેમ કરશે પછી અમે બંને આવી રીતે મળતા રહ્યા પહેલા બગીચામાં પછી હોટલમાં અમે મળતા રહ્યા પણ એકવાર તે મને તેના મિત્રના ફ્લેટમાં લઈ ગયો મેં તેને કીધું કે રાકેશ આ તું મને ક્યાં લઈને આવ્યો છે તેને કીધું કે તું ચિંતા ના કર મારી સાથે તું અંદર ચાલ અંદર જઈને તે મને પ્રેમથી કહેવા લાગ્યો કે હવે જલ્દીથી હું મારા પરિવારને તારા ઘરે માંગુ લઈને મોકલીશ હું પણ તેની આવી વાતોમાં આવી ગઈ હતી ઘરે આવીને મને પણ અફસોસ થવા લાગ્યો કે હું તેને આટલો બધો પ્રેમ કેમ કરવા લાગી પણ એક દિવસ અચાનક મારી તબિયત ખરાબ થવા લાગી તો મારી બહેનપણી મને ડોક્ટર પાસે લઈને ગઈ ડોક્ટરે ચેકઅપ કરીને મને કીધું કે તારો પતિ કોણ છે તો મારી બહેનપણી કહેવા લાગી કે મેડમ આ તો હજી કુંવારી છે તો તેને કીધું કે તો આ બાળકોનું છે આ સાંભળીને મારા હોશ ઉડી ગયા મને સમજાતું ન હતું કે આ મેં શું કરી નાખ્યું મારી બહેનપણી મીના મને કહેવા લાગી કે તું માં બનવાની છે પછી તેને મને કીધું કે તું ચિંતા ના કર હું આના વિશે કોઈને નહીં કહું પછી તે મને ઘરે મૂકીને જતી રહી મને હવે બહુ ડર લાગી રહ્યો હતો હું બધાને શું જવાબ આપીશ આટલા માટે જ મારી તબિયત ખરાબ રહેતી હતી પછી હું રાકેશને મળી અને તેને બધી વાત જણાવી તેને મને કીધું કે તું ચિંતા ના કર હું જલ્દી મારા માતા પિતાને તારા ઘરે મોકલીશ જો તે નહીં માને તો આપણે ભાગીને લગ્ન કરી લઈશું તે મને પાછા આવવા સપના દેખાડવા લાગ્યો મેં મારી બહેનપણી મીનાને પણ આ બધું કહી દીધું હતું કે હું એક છોકરાને પ્રેમ કરું છું અમે બંને છુપી રીતે મળીએ છીએ અને આ બાળક એ છોકરાનું જ છે કે જેને હું પ્રેમ કરું છું હવે તું મને કે મારે શું કરવું જોઈએ તો તે મને કહેવા લાગી કે તું એની સાથે લગ્ન કરી લે અત્યારે સમય છે તારી પાસે પછી વાત આખી બગડી જશે મેં તેને કીધું કે તે તેના ઘરવાળાને મારા ઘરે લઈને આવવાનો છે પછી મેં મારી માને આ વાત કીધી કે હું એક છોકરાને પ્રેમ કરું છું તો તે ગુસ્સે થઈ ગયા તે મને કહેવા લાગ્યા કે તારી આટલી હિંમત તું હવે જાતે છોકરો શોધવા લાગી છે ખબરદાર તેના ઘરેથી કોઈ આપણા ઘરે આવ્યો છે તો હજુ તારે ભણવાનું બાકી છે અત્યારે ભણવામાં ધ્યાન આપ
અત્યારથી આવા ધંધા નથી કરવા। મેં આ વાત રાકેશની કીધી તો તે મને કહેવા લાગ્યો કે હવે ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, હવે માત્ર કોર્ટ મેરેજ એક જ આનો રસ્તો છે। હવે હું પણ આવું કરવા મજબૂર હતી, મારી પાસે પણ બીજો કોઈ રસ્તો નથી। રાકેશ કીધું કે તું પ્રેગ્નન્ટ ની હોત તો હું હજી રાહ જોઈ લેત, પણ હવે બીજો કોઈ રસ્તો નથી। કાલે રાતે તું તારો જરૂરી સામાન લઈને તૈયાર રહેજે, આપણે બંને ભાગીને કોર્ટ મેરેજ કરી લઈશું। હવે મારે તેની વાત માનવી જ પડે તેમ હતી। પછી રાતે જ્યારે બધા સૂતા હતા ત્યારે હું અડધી રાત્રે મારું બેગ લઈને ઘરેથી નીકળી ગઈ। રાકેશ બહાર મારી રાહ જોતો હતો, તેની બાઇકમાં બેસીને હું તેની સાથે ભાગી ગઈ। તેણે આગળ જઈને એક બંગલા પાસે ગાડી ઊભી રાખી અને મને બંગલાની અંદર જવા માટે કહ્યું। તેને કીધું કે આ મારા મિત્રનું ઘર છે, આજ રાત આપણે અહીંયા રહીશું। જેવી હું અંદર ગઈ તો ત્યાં બીજી ઘણી બધી છોકરીઓ હતી અને એક ખાટલા ઉપર એક માસી પાન ખાઈને ઓર્ડર કરતા હતા। તેણે મારા રાકેશને કીધું કે આને લાવ્યો છે તું એમને, હવે લાવ મારા પૈસા અને મારો હિસાબ બરાબર કર। આ સાંભળીને મારા પંખા ફાસ થઈ ગયા। મેં રાકેશને કીધું કે આ કોના પૈસા માંગે છે, તો તે સ્ત્રી મને કહેવા લાગી કે ઈ તને અહીં વેચીને જતો રહ્યો છે, હવે તું મારા કોઠાની રોનક છો, હવે હું કહીશ એમ જ તારે કરવું પડશે। આ સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા। મેં ક્યારે વિચાર્યું નહોતું કે રાકેશ મારી સાથે આવો દગો કરશે। મને હવે સમજાતું નહોતું કે હું શું કરું। હું ત્યાંથી ભાગવા ગઈ તો એક આદમી એ મને પકડીને રૂમમાં પૂરી દીધી। હું ચીસો પાડતી રહી પણ કોઈએ મારી વાત ના સાંભળી। તે માસી મને કહેવા લાગી કે આ તારો પ્રેમી રાકેશ તારા પહેલા પણ બે છોકરીને વેચીને ગયો છે। આ સાંભળીને મને બહુ દુઃખ થયું કે મેં આની સાથે ભાગીને શું કરી નાખ્યું। હવે તે લોકો મને રૂમમાં પૂરી રાખતા હતા। ત્યાં એક છોકરો છોકરીનો દલાલ હતો, તે મને ખાવાનું આપવા આવતો અને જતો રહેતો અને ચૂપચાપ હું ખાવાનું ખાઈ લેતી। એકવાર મેં તેને કીધું કે મારો શ્વાસ રૂંધાય છે, મને થોડી વાર બહાર આવવા દો, બાકી તમે કહેશો તેમ હું કરીશ। આ સાંભળીને તે બહુ ખુશ થઈ ગયો, એટલે તે મને બહાર લઈને ગયો તો ત્યાં બહાર માસી બેઠા હતા। માસી કહેવા લાગ્યા કે તારે હવે આ રૂમમાં જ રહેવાનું છે। તે રૂમમાં મારી સાથે એક શીલા નામની છોકરી પણ હતી, તે પણ મારી જેમ આવા નફટ સાથે ભેળવાઈ ગઈ હતી, પણ તે સારી છોકરી હતી, મારું બહુ ધ્યાન રાખતી હતી। તે મને કહેવા લાગી કે હું તને આવી બજારૂ સ્ત્રીનો શિકાર નહીં થવા દઉં, હું તને અહીંયાથી બહાર જરૂર કાઢીશ। આ સાંભળીને મને થોડી રાહત થઈ। શીલાએ મેન ગેટની બીજી ચાવી પોતાની પાસે રાખી હતી અને શીલાએ તે દલાલને પાણીમાં નશાની ગોળી આપીને પીવડાવી દીધી હતી। શીલા મને કહેવા લાગી કે રીના હું તને ગમે તેમ કરીને અહીંયાથી બહાર કાઢીશ। મેં કીધું હું ક્યાં જઈશ, તો તે કહેવા લાગી કે તું પહેલા અહીંથી બહાર તો જા, એટલે તારા માટે બધા રસ્તા ખુલી જશે। અને આ એવી જગ્યાએ હતી કે અહીંયા બધા રાતે જાગતા હતા અને દિવસે થોડી વાર સૂતા હતા। આ જોઈને શીલાએ પ્લાન બનાવ્યો, જ્યારે બધા સૂતા હતા ત્યારે મેં મારો સામાન ઉપાડ્યો અને શીલાની સાથે મેન ગેટ પાસે ગઈ। તાળું ખોલીને શીલાએ મને ગળે લગાવીને મને બહાર જવા કીધું। મેં તેને કીધું કે શીલા હું આ તારું ઋણ ક્યારે નહીં ચૂકવી શકું, પણ ભગવાન આનું ફળ તને જરૂર આપશે। પછી તેણે મને થોડા પૈસા આપ્યા અને કીધું કે આને તારી પાસે રાખજે, તને કામ આવશે। પછી હું રિક્ષામાં બેસીને પેલા ડોક્ટર પાસે ગઈ કે જ્યાં હું પહેલા ચેક અપ કરાવવા ગઈ હતી। મેં તેને કીધું કે મારે એબોર્શન કરવું છે, તો તેને કીધું કે આવું પાપ હું નહીં કરી શકું, પણ તે મને તેના ઘરે લઈને જતી રહી। તેનો સ્વભાવ સારો હતો, તેણે મને તેના ઘરે રાખી અને મારા લગ્ન તેના નાના ભાઈ સુરેશ સાથે કરાવી દીધા। તે ડોક્ટરે મને કીધું કે આ હકીકત મારા ભાઈને તું ના કહેતી અને હું બધું સંભાળી લઈશ। તેનો ભાઈ સુરેશ બહુ સારો માણસ હતો, તેના હિસાબથી જ મેં સાતમા મહિને દીકરાને જન્મ આપી દીધો હતો।
પછી મેં વિચાર્યું કે તે સાધુ બાબાને હવે સુરેશની સામે અંદર બોલાવી લઉં અને જોવ કે તે શું કહેવા માંગે છે। પછી મેં તેના હાથમાં જોયું તો તેને એ જ લક્કી પહેરી હતી કે જે રાકેશ પહેરતો હતો। મને તરત ખબર પડી ગઈ કે આ કોઈ સાધુ બાબા ન હતો પણ તે રાકેશ જ હતો। તે સાધુના વેશમાં મારો બદલો લેવા આવ્યો હતો। તે મને કહેતો હતો કે મેં હવે તે બજારો ધંધો છોડી દીધો છે, મારે હવે પૈસાની જરૂર છે। તો મારા પતિએ તેને તરત ઘરમાંથી બહાર કાઢી નાખ્યો। પછી તે રોજ મારી પાસે પૈસા માંગતો હતો। ક્યારેક હું ના પાડતી તો તે મને બ્લેકમેલ કરતો। પછી મેં વિચાર્યું કે હું અને મારી નાખું તો જ આનાથી છુટકારો થશે। પણ જેવો તે મારા ઘર પાસે આવ્યો તો સુરેશે સીધા પોલીસને બોલાવી લીધા અને રાકેશને પકડીને જેલમાં પુરાવી દીધો। હું સુરેશની સામે શરમથી નીચે જોવા લાગી। સુરેશ મને કહેવા લાગ્યા કે રીના, તું ચિંતા ના કર, મારી બહેને મને બધી હકીકત જણાવી છે। તારી સાથે જે કંઈ થયું એમાં તારો કંઈ વાંક જ ન હતો। સુરેશની વાત સાંભળીને મારામાં થોડો જીવ આવ્યો। સુરેશે મને આસાનીથી અપનાવી લીધી હતી। મેં મારી જિંદગીમાં આવા ભાઈ બહેન ક્યારે નહોતા જોયા કે જેણે મારી જિંદગી બચાવી લીધી હતી। હું દેશની આ તમામ દીકરીને વિનંતી કરું છું કે પોતાની જવાનીમાં આવીને આવી ભૂલ ક્યારે ન કરતા કે તમારામાં બાપને નીચે જોવું પડે। મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।